નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ બાય રાહુસરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ધાતુકામ કલા વિશે પરિચય મેળવશું ધાતુ વિદ્યા એ ભારતની પ્રાચીન વિદ્યા છે પાષાણ યુગ પછી ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી એમ કહેવાય છે હવે માટી માટી કામ છે એ પછી ધીમે 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 માટીકામનો ઉપયોગ ઓછો થવા લાગ્યો તેનું મુખ્ય કારણ ધાતુકામ કલા છે માટીનું સ્થાન એમ કહી શકાય કે ધાતુએ લીધું કારણ કે માટીકામથી જે વિવિધ સાધનો બનાવવામાં આવતા હતા તેના સ્થાને હવે ધાતુકામ કલાએ સ્થાન પામ્યું છે તો ધાતુવિદ્યા છે એ પણ ભારતની પ્રાચીન વિદ્યામાંની એક છે પાષાણ યુગ પછીના ધાતુયુગમાં વિદ્યા વિકસી અને એ પછી તો એમનો બહોળો એવો વિકાસ થયો અને આજના યુગની અંદર પણ ધાતુવિદ્યાએ ખૂબ ખૂબ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવ્યું છે આજના યુગમાં ધાતુવિદ્યાની કલ્પના કરવી કે તે નહીં હોય એ અશક્ય છે કારણ કે અલગ અલગ કલા જેમ કે માટીકામ કાષ્ટકામ આવી અલગ અલગ કલાઓ છે તેના બદલે વિશિષ્ટ સ્થાન પામનારી કલા એ ધાતુકામ કલા છે આપણે જોઈએ બાબત કે ભાઈ ધાતુકામના પુરાવા ક્યાંથી મળી આવ્યા તો કે લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાંતડા શારદીઓ વળાકવાળી કરવત આરા અને સોય તો કે તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાવ્યું છે અને કરવત હોય ડાટડા હોય સાડીઓ પાવડા આવું અલગ અલગ આ રાખે હોય મતલબ સૂક્ષ્મથી લઈને મોટા મોટા સાધનની વાત કરીએ તો એ તમામે તમામ ઓજારો એ આપણને ધાતુવિદ્યાનો પરિચય કરાવે છે આપણને તેનું મહત્ત્વ સમજાવે છે અને આ તમામ સાધનો જે રીતના આપણને વિશિષ્ટ ઉપયોગી બન્યા છે તેના આધારે આપણને તેનું સ્થાન પણ દર્શાવે છે તો પછી કાંસ્યના હોય બરોબર એ તમામે તમામ ધાતુ જ કહેવાય આમ ધાતુઓમાંથી ઓજારો તો બનાવતા બરોબર કે દાંતડા સાડીઓ એટલે કે પાવડા કરવત સોય વિવિધ તદુપરાંત જે માટીકામમાંથી બનતી તે વસ્તુ એટલે કે વાસણો તો માટી કામના બી બનતા પણ આજે આપણને તે ધાતુના જોવા મળે છે મૂર્તિઓ તો મૂર્તિઓ માટીની બી જોવા મળતી પણ આજના સમયની અંદર આપણને તે ધાતુકામની પણ જોવા મળે છે અને પાત્રો તો આવા અલગ અલગ સાધનો કે જે માટીના જોવા મળતા તેનું સ્થાન પણ ધાતુ વિદ્યાએ લીધું છે તે પણ એક વિશિષ્ટ બાબત છે યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા પહેલા આપણે જોયું ચર્મ ઉદ્યોગની અંદર કે યુદ્ધો માટે ઢાલ વપરાતી તે ચામડાની બનાવતા હવે ઢાલ લોખંડની બને છે એટલે કે ધાતુની બને છે અસ્ત્રો અને શસ્ત્ર તો કે અસ્ત્ર સી ડિફેન્ડિંગ સાધન કહેવાય અને શસ્ત્ર અસ્ત્ર છે જેમ કે ડિફેન્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય કે ભાઈ કોઈ પણ સામેવાળો વ્યક્તિ છે એ જ્યારે અટેક કરે ત્યારે બચવા માટેનું સાધન છે બરોબર તો ઢાલ અને શસ્ત્ર એટલે સમજો કે તલવાર તો તલવાર છે એ ડિફેન્ડ નથી કરવાનું તલવાર દ્વારા શું કરવાનું છે અટેક કરવાનું છે તો અસ્ત્ર એટલે ડિફેન્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને શસ્ત્ર એટલે અટેકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તો આ તમામે તમામ સાધનો છે ઓજારો છે એ પણ ધાતુકામના બનાવવામાં આવતા હતા સોના ચાંદી જેવા ધાતુનો ઉપયોગ ઘરેણા માટે થતો મતલબ સોના ચાંદી શું છે એક પ્રકારનું ધાતુ છે તો એનો ઉપયોગ શેના માટે કરતા ઘરેણા માટે બરોબર સોના અને ચાંદી છે ધાતુ સમજો મિત્રો છે શું ધાતુ પણ એનો ઉપયોગ ઘરેણા માટે થતો પછી વાત કરીએ તે તાંબુ પિત્તળ કે કાસ્યની તો આ જે કાંઈ વપરાતું એ ધાતુઓનો ઉપયોગ થતો વાસણો અને મૂર્તિઓ બનાવવામાં અને લોખંડ જે આવતું ધાતુ લોખંડ એનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં આવતા મતલબ ધાતુ અલગ અલગ આવે સોના ચાંદી જેવી ધાતુ તો કે ઘરેણા માટે તાંબુ પિત્તળ કાંસે જેવી ધાતુઓ તો કે વાસણ અને મૂર્તિઓ બનાવવા માટે અને લોખંડ જેવી ધાતુ તો કે ઓજારો અને હથિયારો બનાવવા માટે તો આ રીતના આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ધાતુઓનો અલગ અલગ ઉપયોગ વિશિષ્ટ પ્રમાણમાં થતો અને તેના આધારે આપણે આજે ધાતુકામ કલાનો પરિચય મેળવી શકીએ છીએ કે એનું કેવું મહત્ત્વ હશે ધાતુકામ કલાની કેવી વિશેષતા હશે બરાબર તો આ હતી ધાતુકામ કલા અથવા ધાતુ વિદ્યા બરાબર અલગ અલગ એના સાધનો અથવા ઓજારો તદઉપરાંત એના અલગ અલગ ઉપયોગો હવે આપણે વાત કરીએ કાષ્ટ કલા તો કાષ્ટ એટલે લાકડું તો કે માનવીનો પણ સંબંધ શરૂઆતથી તમે જુઓ તો વૃક્ષ અને વનરાજી વનરાજી એટલે જંગલ જોડાયેલો છે આપણે એવું માનતા કે આફ્રિકાના જંગલોમાંથી મનુષ્યનું જીવન શરૂ થયું તો ટૂંકમાં એમ કહેવાય કે મનુષ્ય જાતિએ જે કાંઈ પ્રગતિ અને વિકાસ કર્યો તે વનરાજીમાંથી કર્યું મનુષ્ય જે કાંઈ જીવન ટકાયું જીવનને આગળ ધપાયું એ તમામે તમામ વૃક્ષ દ્વારા કર્યું તો કાસ્ટ એટલે લાકડું કાસ્ટ એટલે શું થાય લાકડું તો એમ કહી શકાય કે માનવીનો જે જીવન માનવ જીવનનો જે સંબંધ છે એ જંગલ અને વૃક્ષો સાથે જોડાયેલો છે પ્રારંભમાં આપણે શરૂઆતની અંદર બળતણ તરીકે અને સમયાંતરે આપણે ઓજારો બનાવ્યો હા લાકડાના બી ઓજારો બનતા તમને ખબર હોય તો ઘણા બધા એવા લાકડાના સાધનો તૈયાર થતા જેને હથિયાર તરીકે ઉપયોગમાં લઈ શકાય કારણ કે એ સમયની અંદર ધાતુ નહોતું અથવા ધાતુ કામ કલા નહોતી અને ત્યારે જે ઓજારો બનાવતા એ લાકડાના બનાવતા આટલા ધારદાર બનાવતા એનાથી કોઈ પણ ઇન્સાનને મારી પણ નાખી શકાતો કોઈ પણ વન્યજીવ હોય કોઈ પણ જાનવર હોય એનો પણ સામનો કરી શકાતો તો ઓજારો બનાવમાં ભવનો ભવન એટલે આપણે એમ કહી શકીએ કે હોલ બરાબર અત્યારના આપણે આધુનિક ભાષામાં બોલવું હોય તો હોલ કહેવાય અથવા મકાનોના બાંધકામમાં અને હજી પણ આપણે એવા વિસ્તારોની અંદર વ્યાજીએ તો ત્યાં તમે મકાનો હજી તમને લાકડાના જોવા મળે આફ્રિકામાં તો વિશિષ્ટ જોવા મળે છે બરાબર તો આમ તમે કહો જુઓ તો ક્રમશઃ ધીમે ધીમે મનુષ્યના જીવનની અંદર લાકડાનો જે વિકાસ થયો છે કાષ્ટ કલાનો જે વિકાસ થયો છે મનુષ્ય આંખે જોયેલો વિકાસ છે કારણ કે મનુષ્ય સાથે સતત જોડાયેલું રહ્યું સમયાંતરે એનો વિકાસ થતો આવ્યો છે ક્રમશઃ લાકડાની મૂર્તિઓ પહેલાં આવી માટીકામ તો માટીકામમાં મૂર્તિઓ બનાવતી પછી ધીમે ધીમે લાકડાની મૂર્તિઓ અને ધીમે ધીમે ધાતુઓની મૂર્તિઓ તો તમે એ અલગ યુગો જોઈ શકો છો કે જેના અંદર અલગ અલગ કલાએ વિશિષ્ટ મહત્ત્વ અને રિવોલ્યુશન આવેલું છે એક કલામાંથી બીજી કલા એક બનાવટમાંથી બીજી બનાવટ તમને વિશિષ્ટ રીતના જોઈ શકાય છે બાળકો માટેના રમકડા આ તો તમે બહુ અત્યારે પણ જોઈ શકો છો પણ અત્યારે તો પ્લાસ્ટિકના કેવા છે પણ રમકડાઓ ઘણા બધા એવા રમકડાઓ છે કે જે આપણને લાકડાના જોવા મળતા આ બહુ વિશિષ્ટ પ્રમાણ છે સોગઠા બાજી હર કોઈ જાણતું હશે રમેલી હશે તમે નહી તો તમારા માતા પિતાએ રમેલી હશે બહુ પ્રચલિત વસ્તુ છે લગ્નના સમયે રોપવામાં આવતી થાંભલીઓ લાકડાની હોય બારી બારણા હાલમાં પણ આપણને બારી બારણા કાસ્ટકલાનો અનુભવ કરાવે છે વિશેષ મહત્વ સ્થાન ધરાવે છે એટલે જે ભારે બારણા હશે એ પણ આપણને કાષ્ટ કલાનો પરિચય બનાવ ગોખ બધાએ જોયેલું હશે ગોખલું એ પણ લાકડાનું બનાવતા અટારીઓ અત્યારના વિદ્યાર્થીને કદાચ શબ્દ પણ નહીં ખબર હોય અટારી જેને અત્યારે આપણે ધાતુ એક પરિચય આપીએ કબાટ તો અત્યારે કબાટની અંદર પણ અલગ અલગ ખાના હોય ને અલગ અલગ વસ્તુ મોકેલી હોય પણ તમે પ્રાચીન અથવા થોડુંક જૂનું અથવા તો ગ્રામ્ય વિસ્તારની અંદર વ્યાજાઓ તમને હાલમાં પણ અટારી જોવા મળે અટારી હમણાં થોડા દિવસ પહેલા એક ખબર અંતર માટે મુલાકાત થયેલી ત્યાં એમનું એક ઘર હતું ત્યાં અટારી હતી અને એમણે મને કીધું કે રાહુલભાઈ તમારા સામાજિક વિજ્ઞાનને લગતી બાબત છે અને મેં જોયેલી અને અમારા ઘરે પણ હતી અટારી મોટો જબર કબાત જેવું હોય જોયેલું હોય છે ગામડાના વિદ્યાર્થીઓ અટારી પછી સિંહાસનો અને મને નથી લાગતું કદાચ કોઈ વિદ્યાર્થી એ સિંહાસન નહીં જોયેલું હોય ઘણા બધા એવા પ્રોગ્રામ આવે છે એમાંય સિંહાસન લાકડાનું હોય છે બરોબર અથવા તમે કોઈ એવા સરકારી ક્ષેત્ર બરોબર પાર્કની અંદર ફરવા જાઓ તમને લાકડાના જોવા મળશે ભાવનગરની અંદર વિક્ટોરિયા પાર્ક કરીને આવેલું છે ત્યાં તમે જાઓ તમને અલગ અલગ ઘણા બધા આ બધી બાબત જોવા મળે ખુરશી હોય કે સિંહાસન હોય જોવા મળે અને જાળીઓ તો સીધી સીડ ની જાળી યાદ આવે આપણને બરોબર લાકડાની બનેલી વિશિષ્ટ કોતરણી કામ કરેલી એ લાકડાની છે તો આ રીતે આપણને કાષ્ટકલા કલા કોતરણીનો વિકાસ થતો જોવા મળ્યો છે અને ક્રમશઃ આપણે આપણા જીવનની અંદર પણ આ કાષ્ટકલાનું કલાનું મહત્ત્વ આપણે જાણીએ છીએ વિશિષ્ટ રીતના આપણે અનુભવેલું છે અને હજી આવનારા યુગો યુગો સુધી આપણો આનો સંબંધ છે એ આપણને જોવા મળશે ભવિષ્યની અંદર પણ પણ આપણે વાત કરવી છે કે ગુજરાતના અમુક પ્રખ્યાત ફર્નિચર તો કે ગુજરાતની અંદર સંખેડા છે નાનું ફર્નિચર પ્રખ્યાત છે લાકડાના હિંચકા બરાબર તો સંખેડામાં તમે જાઓ તો ફર્નિચર અને લાકડાના હિંચકા પ્રખ્યાત છે અને ઈડરમાં જાઓ તો એના લાકડાના રમકડા છે ખૂબ 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 જાણીતા છે અને આ રીતના આપણને કાષ્ઠકલાનો અનેરો પરિચય જોવા મળે છે તો આ હતી કાષ્ઠકલા ખૂબ સારી ટૂંકમાં અને આપણા જીવનને સીધો સંબંધ ધરાવતી કલા હવે આપણે વાત કરીએ જડતર કામની તો કે અલંકારો અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે જેને મીના કારીગરી પણ કહી શકાય બરોબર ભારતના રાજાઓ મહારાજાઓ સમ્રાટો અથવા અન્ય કોઈ પણ શાસક કે શ્રીમત વર્ગો એ લોકો સુવર્ણ અલંકારો ધારણ કરતા અને એમાં હીરા મોતી માણેક જેવા કિંમતી રત્નોને ગળાના हार बाजूबंद કડા મુગટ ડામળી વીટી નટી કામ વગેરેમાં ઝડીને ધારણ કરતા તો આ જે અલંકારો તૈયાર થતા સોના ચાંદીના એની અંદર અલગ અલગ રત્ન જડવામાં આવતા જેમ કે સમજો કે તમે કદાચ જોયું જ હશે કે ભાઈ આપણે વીટી હોય વીટી બરોબર એની અંદર આપણે અમુક આપણને ગ્રહ નડતા હોય તો આપણે વિટીની અંદર આપણે પહેરતા હોય વીટી હોનાની હોય અને એની અંદર આપણે રત્ન જડાવીએ તો મેં તમને આની પહેલાંના પરિચયની અંદર મેં તમને વાત કરી હતી કે ભાઈ જે મોતી માણક જેવા રત્નો હોય છે એ સોના ચાંદીમાં જળવામાં આવે છે તો તમને ખ્યાલ આવી ગયો હશે અને ઘણા બધા એવા ફોટોગ્રાફ્સ પણ તમે જોયેલા હશે અથવા લાઈવ તમારા ઘરમાં પણ આ વસ્તુ હશે અલંકારો સુવર્ણ અલંકારો એટલે કે સોના ચાંદીના તમે ઘરમાં રાખતા હશો તો એની અંદર તમે કંઈક ને જડાવતા જળાવતા હશો ખાસ કરીને તમે સલમાન ખાનનું તમે એનું જોયું હશે અલંકાર બરોબર કે એની અંદર બ્લુ કલરની ઓલું જડેલું છે ઈ મોસ્ટ ઓફ મોતી માણક જેવા મોંઘા જે રત્નો હોય એનું હોય છે તો એને જળતર કામ કહેવાય કે એની અંદર જડવાની કલા તો ગળાના હાર તમે જોયા હોય કે ભાઈ આખો હોનાનો ગળાનો હાર હોય ને વચમાં સરસ ચમકદાર કોઈ રત્ન મૂકવામાં આવેલું હોય જે હીરામોક માણકનું કોઈ પણ હોઈ શકે છે પછી બાજુ બંધ તો બાજુ એટલે બંને હાથમાં પહેરી શકાતું અલંકાર અને બાજુ બંધ કહેવાય પછી કળા તો તમે બધાએ જોયેલા હશે બરાબર હોનાના આવે છે ચાંદીના આવે છે ખાસ કરીને માલધારી સમાજમાં ઘણા બધા લોકો પહેરતા હોય છે કળા તો એ કળા અથવા ઘણા બધા ભારતના અન્ય રાજ્યોમાં પણ અલગ અલગ પ્રજાતિઓ છે એ કળાઓ પહેરતી હોય છે મુગટ અને ખાસ કરીને ગ્રેટ મુગલ હીરો જે મુગટમાં હતો પછી દામણી છે તો દામણી છે એ માથાનું ઘરેણું કહેવાય છે સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવતું હોય પછી વીટી છે નથણી છે કાપ છે આ બધું સ્ત્રીઓ પહેરતી હોય છે બરાબર તો એની અંદર અલગ અલગ રત્ન સહી જળવામાં આવતા હોય છે મૂળા સોના ચાંદીનું અલંકાર હોય છે એની અંદર કોઈ રત્ન જળવામાં આવે એને જળતર કલા તરીકે ઓળખવામાં આવતી હોય છે વિશેષ નિપુણ ધરાવતા કારીગરો આવી જળતર કલામાં પ્રવીણ હતા પ્રવીણ એટલે નિપુણ અથવા માસ્ટર બરોબર અદ્ભુત જે હોય એમને કહી શકાય તે આ લોકો હતા અને ખાસ કરીને મહત્વપૂર્ણ બાબત કે રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જળતર કામ માટે જાણીતું છે રાજસ્થાનનું બિકાનેર આવા ઘરેણા ઉપર જળતર કામ કરવા માટે ખૂબ પ્રચલિત એ છે તો આપણે અહીં અલગ અલગ વિશિષ્ટ પલાચ કલાઓનો પરિચય મેળવ્યો આપણે ધાતુકામ જેવી કલા કાષ્ટ કલા જળતરકામ જેવી અલગ અલગ કલાઓનો પરિચય મેળવ્યું હવે કામમાં જે રાજસ્થાનનું બિકાનેર છે યાદ રાખજો કેમ કે રાજસ્થાનના અલગ અલગ જળ જગ્યા આપશે અને એમાંથી પૂછશે કે ભાઈ કામ માટે કોણ જાણીતું છે તેમાં તમારે બિકાનેરસી ટીક કરવું પડશે તો વિદ્યાર્થી મિત્રો આજેના વિડીયો લેક્ચરની અંદર આપણે ત્રણ કલાઓ પરિચય મેળવ્યો ધાતુકામ કાસ્ટ કલા અને કામ હવે આવતા ટોપિકની અંદર હકીક કામ કલાથી આપણે ફરી નવી શરૂઆત કરીશું પણ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જ્યારે જ્યારે વિડીયો જુઓ ત્યારે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખવાનું કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તમે ઘરે છો હું પણ ઘરે છું અને અલગ અલગ પરિસ્થિતિની અંદર આપણે લોકો ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છીએ ત્યારે કોઈપણ પ્રશ્ન થાય તો તરત મને કોમેન્ટ બોક્સની અંદર એ પ્રશ્ન લખજો હું વિસ્તૃતમાં જાણકારી આપીશ સમજાવવાનો પ્રયાસ કરીશ તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ ફરી મળીએ નવા ટોપિક સાથે ત્યાં સુધી અસ્તુ થેન્ક યુ